1964માં જે સ્થળે કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા કલાકેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી તે ઇપકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના પ્રાંગણમાં મારા એક્ઝિબિશનની 25 વર્ષની યાત્રા પૂરી કરતાં હું આનંદ અને આભારની લાગણી અનુભવું છું. મારી 25 વર્ષની આ કલા યાત્રામાં મારી સહયાત્રી પ્રેરણાને વિનંતી કરું છું કે તે રિબિન કાપીને આ એક્ઝિબિશનને ખુલ્લું કરશે. એ રીતે મારા માટે આ એક સરપ્રાઈઝ જ છે. હજુ પણ હું સંજયને વિનંતી કરું કે આપણી વચ્ચે જે ડિગ્નિટરીઝ છે એમને આ તક આપે તો વધારે સારું. ડિગ્નિટરીઝને મેં વિનંતી કરી છે કે તેઓ દીપ પ્રગટાવીને આ એક્ઝિબિશનને આશીર્વાદ સહિત ખુલ્લું કરશે. આ પ્રસંગે રેવરન દિલીપ શાહ દ્વારા ઓપનિંગ પ્રેયર કરવામાં આવી હતી તથા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલિત કરી પ્રાર્થના સહિત આશીર્વાદ આપતા એક્ઝિબિશનને ખુલ્લું જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ રેવરન કૃપાનંદ દ્વારા, કનુભાઈ પટેલ દ્વારા તથા જાણીતા ચિત્રકાર અશોકભાઈ ખાંટ દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તમારી હૃદયની અંદરથી એ વેદના છે, આ
આપણો રોજી રોજનો પગાર છે કે પ્રભુ હું સારું કરવા ચાહું છું પણ કેમ ભૂલવા જતા છે. અને આ બાબત સંત પૌલ કહે છે કે મારી અંદર બે નિયમ છે, દેવનો નિયમ છે કે જેમાં હું આનંદ પામું છું, અને બીજો પાપનો નિયમ છે કે જેના બંધનની અંદર હું યથા અનુભવું છું. તો આ અંધકાર અને આ જ્વર, આ મરણ અને આ જીવન, આ સત્ય અને આ સત્ય, આ બે બાબત જે છે એની અંદર હું સંઘર્ષ કરું છું. આ પેઇન્ટિંગનો જન્મ કેવી થયો કે મારા હૃદયની અંદર મને એવો વિચાર એક પ્રગટ થયો. આખું આ વચન યાદ આવ્યો પાઉલ જે લખે છે કે એ હું સારું કરવા જાઉં છું ને ભૂલું હજાર એ વ્યથા જે છે એનો હું દૂર કરવા માંગુ છું. પણ અંદરની અંદર જે યુદ્ધ ચાલે છે, ઇનર સ્ટ્રગલ, એને હું દૂર કરવા જાઉં છું. તો આ દૂર થાય અને એ સંઘર્ષ અનુભવ, અને ત્યાર પછી જે પાપની જે સમસ્યા છે, પાપ કેટલું ભયંકર છે ને એની અસરો જે છે એ માણસના સમગ્ર વ્યક્તિત્વ પર પડે છે. બાઇબલ એવું કહે છે ઉત્પત્તિ 1:26 કે દેવે પોતાની પ્રતિમાના સ્વરૂપમાં માણસને બનાવ્યું છે, પણ પાપની અંદર એ પ્રતિમા ખંડિત થઈ છે, ભંગિત થઈ છે. અને અહીંયા તમે જુઓ સંત ઓગસ્ટીનનું મેં એક વિધાન અહીંયા લખ્યું છે કે આ ભંગિત થયેલી જે પ્રતિમા જે છે ને એના કાટમાળથી વિશ્વ ભરાઈ ગયું છે. માણસની આ જે પ્રતિમા જે ભંગિત થઈ એના કાટમાળથી વિશ્વ ભરાઈ ગયું છે. આપણે આસપાસ જોઈએ છે તો આપણા મનમાં પ્રશ્ન થાય છે કે આ શું આ એ જ માણસ છે કે જેને દેવે પોતાની પ્રતિમાઓ બનાવી છે? ક્વેશ્ચન થાય આપણને કે આ ખરેખર એ માણસ છે? કારણ કે આપણે જે ખરેખર આજે જે જોઈ રહ્યા છે એ કાટમાળ જોઈ રહ્યા છે. આપણી આસપાસ જે માણસ જે જોવા મળે છે એ ભંગારના સ્વરૂપમાં, કાટમાળના સ્વરૂપની અંદર આપણને જોવા મળે. બાઇબલ આપણું ધ્યાન દોરે છે એ માણસ જે છે એને તો દેવે પોતાની પ્રતિમા બનાવી છે. હવે આ જે ભંગિત પ્રતિમા છે એની વ્યક્તિત્વ પ્રતિમાનું ભંગિત થયું છે અને એની દ્રષ્ટિ ભંગિત છે, ટુકડા ટુકડા, અને એની દ્રષ્ટિ ભંગિત છે અને માટે એનું જે સૃષ્ટિને જોવાની દ્રષ્ટિ ભંગિત છે અને માટે એની અંદર જે પરસેપ્શન છે સૃષ્ટિ માટે એ બી ભંગિત છે. અને એટલા માટે આજે શું છે કે માણસ અલગ અલગ દ્રષ્ટિકોણથી, અલગ અલગ વ્યૂઝથી આખી સૃષ્ટિને જોવે છે. કોઈ કહે છે ઈશ્વર આવા છે, કોઈ કહે છે ઈશ્વર આવે છે, કોઈ કહે છે સત્ય આ છે, કોઈ કહે સત્ય આવું છે. અલગ અલગ પ્રકારની ફિલોસોફી, અલગ અલગ પ્રકારનું તંત્રજ્ઞાન, અલગ અલગ પ્રકારના સંપ્રદાયો આજે જગતની અંદર એ ભંગિત પ્રતિમામાં સ્વરૂપમાં જોઈ શકાય છે. બાળક જે પેલા પઝલ રમતું હોય છે અને નાના નાના ટુકડા જે છે એ ટુકડાની અંદર બાળક પઝલ રમતું હોય, એ પઝલની ગેમ તમે જોઈ હશે કે એના નાના નાના જે ટુકડા જે છે એ ટુકડાને એકઠા કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. આખું ચિત્ર જોવા માંગે છે કે આ ચિત્ર આખું કેવું છે. અને એવું જ બને છે કે માણસ આખી જિંદગી એ ટુકડા જે છે એકઠા જ કર્યા કરે છે અને એને એક હતાશા અને નિરાશા લાગે છે કારણ કે આખું ચિત્ર નથી જોઈ શકતો કે ખરેખર ઈશ્વર કેવા છે, ખરેખર સૃષ્ટિ કેવી છે. અને એ વ્યથામાં અને વ્યથામાં એની જિંદગી પૂરી થઈ જાય છે. પણ અહીંયા આપણે જોઈએ છે કે આ બધા ટુકડાને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે એકત્ર થતા જોઈએ છે. બાઇબલ પ્રભુનું વચન એ આપણને ઈશ્વરને એક ઈશ્વર તરીકે એક સ્પષ્ટ ચિત્ર આપી સમજ. ત્યારબાદ પાપનો જે પ્રશ્ન છે એની આપણે આગળ જે ચર્ચા કરીએ છીએ તો આ જે પેઇન્ટિંગ છે એ એકચ્યુઅલી એક સમયે અંધકાર રાતે ઊંઘમાં સૂતા સૂતા મારા મનમાં એક એવો ઊંડાણની અંદર જાણે હું ગયો હોઉં, એક ઊંડાણોમાં જાણે હું ગયો હોઉં, અને એ ઊંડાણની અંદર મને એવી અનુભૂતિ થઈ કે હું એકલો છું અને મારો જે આત્મા એ મારા શરીરની અંદરથી
બહાર નીકળે છે. હવે મને એ વખતે ભય લાગ્યો, મને થયું કે આત્મા મારો જ્યારે શરીરની બહાર નીકળશે તો એક દિવસ તો આવશે જ, કે હું કંઈ આખી જીત હું સતાચળ તો રહેવાનો નથી, પણ એક દિવસ તો આવશે કે જ્યારે મારો આત્મા જે છે એ મારા શરીરમાંથી નીકળશે. તો જ્યારે મારો આત્મા મારા શરીરમાંથી નીકળશે તો તે વખતે મારી અનુભૂતિ કેવી હશે, કારણ કે હું ત્યારે એકલો જ હઈશ. અને એ સનાતન સત્ય છે કે એવું બનવાનું છે. અને માટે એ સમયે મને જે પોઝ મને મારા આત્માનું જે ચિત્ર જે છે એ સમય મને યાદ આવ્યું, મેં જોયું કે હું નીચે જોઈશ, કે હું શરીરમાં છું કે હું બહાર છું. અને એ સ્કેચ જે છે, એ આખો જે પોઝ છે એ રાતે ઉઠીને હું એનો જે સ્કેચ જે છે બનાવી દઉં છું. અને અહીંયા આ નિશ્ચેતન દેહ છે કે જેમાંથી આત્મા બહાર નીકળી ગયો છે અને હવે નીચે જોયે છે. અફસોસ, જો એને પોતાનું જીવન પ્રભુને નથી સોંપ્યું તો અફસોસ, કારણ કે ફરીથી એનો આત્મા દેહમાં નહીં જઈ શકે, કારણ કે ગાગર જે છે એ જરા આગળ તૂટી ગઈ છે અને જે પાણી ભર્યું હતું એ નીકળી ગયું છે, ફરીથી એ ભરી નહીં શકાય. એ સમય જતો રહ્યો. અને અહીંયા આ પેઇન્ટિંગમાં આપણે જોયું છે બધું આપણે જે વસાવ્યું છે બધું છોડીને આપણે અહીંયા જે વચન લખ્યું છે, જેવી અગાઉ ધૂળ હતી તેવી ફરીથી ધૂળ થઈ જશે અને દેવે જે આત્મા આપ્યો હતો પાછો. અને માણસે એકવાર મળવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. અને આ રીતના આપણે જે પાપનો જે પ્રશ્ન છે એના સંબંધી આપણે જોઈએ છે. માણસ ઈશ્વરને શોધે છે. અહીંયા તમે જુઓ કે એક શોધક તરીકે આપણા દેશની અંદર જ્યારે દિવાળી આવે છે, દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે મારી દિવાળીની મારી એક અલગ સિરીઝ છે. જેમ ક્રોસની સિરીઝ છે એવી રીતના લેમ્પની સિરીઝ છે, જે દિવાળી વખતે એનું એક્ઝિબિશન થાય છે. તો અહીંયા એનું એક ચિત્ર મેં અહીંયા પેઇન્ટિંગ મેં મૂક્યું છે કે માણસનો આત્મા એ દેવનો દીવો છે, બાઇબલમાં લખ્યું છે બાઇબલના પુસ્તકમાં, પણ એ દીવો પોતે જ અંધકારની થયો છે, જે ખરેખર અજવાળું આપવા માટે છે. મારો ને તમારો આત્મા પૃથ્વી પર અજવાળું આપવા માટે છે, પણ આત્મા એ સ્વયં અંધકારમય થયો છે, હવે એ પોતે જ અજવાળો શોધે છે. આ પરિસ્થિતિ છે, પાપની આ અસર છે. અને અહીંયા આપણે જોઈએ છે કે પાપ જે છે એનો મુસારો શું છે, મરણ છે. માણસ વૃદ્ધ થઈ જાય ત્યાં સુધી પાપની જે અસર જે છે એમાંથી મુક્ત નથી થઈ શકતો. એ વૃદ્ધ થઈ જાય ત્યાં સુધી પાપ જે છે એની પકડ જે છે એમાંથી એને છોડતું. અને ત્યારે શું છે કે આ માણસ જે છે એના પર જે ભય સ્થાન જે છે ને, એ જે ભય સ્થાન જે છે એ એના પાપનો મુસારો મરણ છે, એ હવે ન્યાય છે. એટલે અહીંયા કાળો અધસ્તંભ અહીંયા બતાવ્યો છે, કોઈ આશા નથી, નો હોપ. અને આ જે મરણ છાયાની જે ખીણ છે એની અંદર કોઈ આશા વગર એ માણસ બેઠો છે. આ કાળો અધસ્તંભ છે. અને ત્યારબાદ અહીંયા આગળ જે પેઇન્ટિંગ્સ આપણે જોતા આવ્યા અને એની અંદર જે પાપની અસર બાબત આપણે આગળ જોઈ રહ્યા છીએ કે સાચું શું છે. આપણે જોઈએ છીએ કે આપણે કેવા વિચારોને આપણે આપણા માનસ પટ પર આપણા હૃદયની અંદર આપણે ગ્રહણ કરીએ છીએ, કેવા વિચારોને આપણે પોષીએ છીએ. કારણ કે જેવા વિચારો આપણે કરીએ છીએ એવા આપણા શબ્દો બને છે, જેવા આપણા શબ્દો બને છે એ રીતે આપણું વર્તન બને છે, આપણું વર્તન બને છે. અને પછી એ રીતના એ બાબત આપણું વ્યસ્તી નહીં. અહીંયા કાળું પક્ષી જે છે એ જે વિચારો જે છે ઊંડા વિચારો છે ઊંડી બાબતો છે એને પક્ષી જ્યારે માથા પર ઉડે ત્યાં સુધી વાંધો નથી કે છે, પણ એ મારો બને એને ઈંડા મૂકે અને પછીથી એમાં બચ્ચા બી મૂકી દે ત્યારે વાંધો કરે છે. અને ખરેખર એવું જ બનતું હોય છે કે ઘણી વાર આપણા જીવનને બની જતું હોય છે અને આ મારો બની જતો હોય છે.
નાગ છે એ તમે અલગ કર્યો છે અને અહીંયા તમે જુઓ એ સાત રંગમાં સાત રંગની અંદર અને તમને અગાઉ મેં આપણે જ વાત થઈ કે એક જગ્યાએ વડોદરાની જે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં બહુ મોટો પ્રશ્ન થઈ ગયો કારણ કે એક વ્યક્તિએ એક વિદ્યાર્થીએ વધસ્તંભને બહુ વિભત્સ રીતે રજૂ કર્યો ઇટ વોઝ ઇન અ વેરી ઇનડિસન્ટ વે એને વધસ્તંભને દોર્યો અને ત્યારે મને પ્રભુએ બાબત બતાવી કે ક્રોસ ઇન સેવન કલર્સ એટલે મારા મનમાં એમ હતું કે જો લોકોના મનમાં આવું ચિત્ર છે લોકોને હજુ એ ખબર નથી કે વધસ્તંભ એક્ચ્યુઅલી શું છે સી બહારના લોકોને જેવું છે કે વધસ્તંભ આપણે ગળામાં રખાવે છે આ તો વધસ્તંભ જે છે પેલું પિક્ચરમાં કેવા હોય કે આ રીતે બંધાવે તો અશુદ્ધ આત્મા દૂર જતા રહે પણ વધસ્તંભ જે સાચું જે ચિત્ર છે લોકોના મનમાં જે ચિત્ર ઉભું થયું છે આપણે સાચું ચિત્ર પ્રભુના વધસ્તંભનું અને એટલે ક્રોસિંગ સેવન કલર્સ અને મારો પ્રશ્ન થયો કે પ્રભુ એ છોકરાએ જે ક્રોસ જ્યાં મૂક્યો હતો એ તે બનાવીને વિકસિત ત્યાં જ મારું એક્ઝિબિશન થયું અને અહીંયા પહેલો રંગ જે મેઘદંશના જે સાત રંગ છે એ સાત રંગોની અંદર અહીંયા સેવન કલર્સની અંદર આપણે પ્રદર્શન જોઈએ છીએ આ જે વધસ્તમ છે કે જે ખરેખર માંગીઓને જે શોધકો હતા જે શોધક છે માટે લુથર કહે છે કે જે સાચો શોધક છે કોઈ ને કોઈ વાર જીવનમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવી જશે જો માણસ સાચો શોધક છે તો એ કોઈ ને કોઈ દિવસ એના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવી જશે તમે જુઓ કે પૂર્વના દેશમાં જે લોકો જ્ઞાની હતા એ લોકો પ્રભુ ઈસુના એ જ્ઞાનીઓ જે શોધતા હશે અભ્યાસ કરતા હશે અને ત્યારે જ્યારે તારો જોયો છે ત્યારે એને શોધતા શોધતા ત્યાં પહોંચી જાય છે તો અહીંયા એ પદસ્તમ છે કે એ દોરે છે અને ત્યાર પછીથી અહીંયા કે સર્વોચ્ચ વધસ્તમ છે કે જે દેવનું અદ્રશ્ય દેવના જે અદ્રશ્ય ગુણો એનું પરાક્રમ એનું દેવત્વ શું છે જે ક્વોલિટીઝ ને એટ્રીબ્યુટ્સ ઓફ ગોડ ઈશ્વરના જે સર્વોચ્ચ ગુણો ઈશ્વરનું જે સર્વોચ્ચ ઈશ્વર કોણ હોય એ શિષ્યો જોવે છે અને કહે છે કે અમે એને જોયો અમે એને સ્પર્શ કર્યો અમે એની સાથે રહ્યા એવી ટેસ્ટિમોની આપે છે એવો ઈશ્વર કે જે ખરેખર આકાશ ને પૃથ્વીને બનાવનાર એવો હિમ ઈશ્વર જે છે એને વ્યક્તિગત રીતના એ મહાન ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એમણે જોયા અને એટલે યોહાન એની સુવાર્તામાં લખે છે કે આદિ એ શબ્દ હતો શબ્દ દેવી સંસારે હતો અને શબ્દ દેવ હતો અને એ શબ્દ દ્વારા સ્વરૂપ ઉત્પન્ન થયું અને પછી કહે છે કે શબ્દ સાથે થઈને આપણી બધે એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સર્વોચ્ચ બાબતો જે કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે હું દેવ છું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર એ સર્વોચ્ચ ગુણો જે છે એ સમાયેલા છે અને ત્યાર પછી આપણે જોઈશું કે ક્રિએટિવિટી ઓફ ધ ક્રોસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ છીએ ત્યારે આપણને આ સર્જનાત્મકતાનો અનુભવ થાય છે કારણ કે આપણને પવિત્ર આત્મા જે છે કે જે આપણને નવી ઉત્પત્તિ બનાવે છે જે ખ્રિસ્તમાં છે તે શું છે નવી ઉત્પત્તિ છે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ભેટો થઈ ગયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ભેટો થઈ ગયો તો સમજી લેવું કે તમે આવું નવું ક્રિએશન યુ આર ન્યુ પર્સન તમે નવી વ્યક્તિ બની ગયા તમને નવા બનાવવામાં આવશે અને આઈ ટેલ યુ કે આપણા દરેકનો અનુભવ છે પાઉલ જે છે એ પહેલાં સાઉલ હતો
પણ એનો પ્રભુ ઈસુની સાથે ભેટો થઈ ગયો અને એ સાઉન્ડ નથી. જે માણસ એક્ચ્યુઅલી મંડળીને સરતા હોતા હતો એ માણસ મંડળીના માટે જીવ આપી દેનાર સેવો બન્યો. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ કહે છે કે હું ખરો દાસ સંગ્રહ. આ બધા વિષયો કે મારે આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ્સ મૂકવા હોય તો મારી પાસે પેઇન્ટિંગ્સ તો જોઈએ. અને એ છોકરાએ જે આર્ટ ગેલેરીમાં વધસ્તો મૂકેલો દિવસ સંજે ત્યારે મારા મનમાં હતું કે પ્રભુ મને વિષય તો આપો અને હું બિલીવ કે ખરો દાસ સંગ્રહ વધસ્તના સ્વરૂપમાં આ બાબત જ્યારે આપણે સાથે જોડાઈએ છે જ્યારે આપણે આપણા ન્યુ ક્રિએશન થઈએ છે ત્યારે યોહાન પત્રમાં કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું અને તમે મારી ડાળીઓ છો. જ્યારે આપણે એના સાથે જોડાઈ ગયા છે ત્યાર પછીથી આપણે જીવન મળે છે અને પછીથી શું છે ડાળી પર શું આવે છે ફળ આવે છે રાઈટ. અને પછી અહીંયા તમે જુઓ હું જીવનની જોડી છું. જ્યારે તમે પ્રભુ ઈશ્વરની પાસે આવો છો હું તમે આવીએ છીએ તો નિત્ય એ આપણા માટે જીવનની રૂટી બને છે. મારા તમારા માટે આપણા આત્મા માટે એ ખોરાક અને એ રીતના અહીંયા આપણે જીવનની રૂટી તરીકે પ્રભુ ઈશ્વરના આઈએમ જે સ્ટેટમેન્ટ છે એ આપણે ત્યાર પછીથી આપણે આગળ જઈશું. આવી કોઈ વ્યક્તિ માણસના દેહમાં આવી અને એમણે આવા વિધાનો કર્યા એ બાઇબલ કહે છે. એ કહે છે કે હું જગતનું અજવાળો છું. હવે આ કેવું એટલે સામાન્ય વસ્તુ નથી. આઈ એમ ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. કોઈ માણસ હજાર એમ એવું કહે કે આઈ એમ ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ ત્યારે બધા પ્રશ્નો ઉભા થઈએ કે ભાઈ એવું કઈ રીતે તમે કહો છો કે યુ આર લાઇટ ઓફ ધ વર્લ્ડ. તો એનો જવાબ મને એ રીતે મળ્યો. આઈ વોઝ થિંકિંગ સી પ્રભુ આપણે એવી બાબતો વિશે ઇન્સાઇટ આપે છે. પ્રભુ આપણે કઈ રીતે વચનને આપણે સમજ આપે છે. મને એ બાબત પ્રભુ બતાવે કે પ્રભુ એટલા માટે એવું કહે છે કે કારણ કે જગતની પૂર્વી સંસ્કૃતિ પૂર્વી સભ્યતા જે છે એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર લાવી શકે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી દુનિયાના દરેક સંસ્કૃતિના દરેક સભ્યતા આદિવાસી હોય કે ગમે તેવા લોકો હોય એ બધાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે અને માટે દરેક સંસ્કૃતિ અહીંયા બતાવવામાં આવી છે. બધી સંસ્કૃતિને અહીંયા વધસ્તંભ પર એકત્ર કરવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતનું શું છે અજવાળું છે. અને બધાને આપણે જોઈ રહ્યા છીએ કે પ્રભુ ઈસુ બધાને ચીનમાં જાઓ કે અફઘાનિસ્તાનમાં જાઓ કે કોઈ બી દેશમાં જાઓ તમને સુવાર્તા કામ કરતી જોવા મળે છે એના ફળ આપતી જોવા મળે છે. અને અહીંયા આપણે જોઈએ છીએ પ્રભુ કહે છે કે આ યુદ્ધ જોશે ઉત્તમ ઘેટા પાળક છું અને ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાના માટે જીવ. અહીંયા લાલ રંગનું આપણે જોઈએ છે આ બધા મોનોક્રોમેટિક કલર્સમાં પેઇન્ટિંગ થયા છે એક જ કલર્સ છે. અને અહીંયા લાલ રંગ જે મેઘ ધનુષના છેલ્લામાં લાલ રંગ જે છે કે રૂઈ જે પ્રભુએ આપણા માટે વેવડાવ્યો અને એ વધસ્તંભ પર જ્યારે ઉતરે છે ખાલી હાથે નથી. પ્રભુ ઈસુ પાપોની માફી આપણે આપી છે. એમણે કહ્યું કે પિતાને માફ કરો. માફી આપી દેવામાં આવી પ્રાયશ્ચિત પૂરું પાડવામાં આવ્યું. હવે સ્વીકારવું આપણે સ્વીકારવાનું છે. પ્રભુ ઈસુએ એ આપણે આપી દીધું છે. અને ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છે દેવનો મહાન પ્રેમ અગાપે લવ. મને આ જે પેઇન્ટિંગ જરૂર કરતો હતો ત્યારે મારા મનમાં એ વિચાર આવ્યો
કે દેવનો પ્રેમ કેટલો મહાન છે, કેટલો મહાન છે, કે એમાં તો હૃદયનું ચિત્ર મને યાદ આવે કે આ પૃથ્વી ઉપર અંતરિક્ષની અંદર એટલી બધી ગેલેક્સીઝ છે, એટલું મોટું વિશ્વ, એટલું બધું અનંત છે, પણ એ બધાની અંદર ઈશ્વરનું જે હૃદય છે ને એ મોટું છે. પરંતુ તમે જોવો કે એટલું મોટું હૃદય, એટલું પ્રેમથી ભરેલું હૃદય એ આપણા માટે ભંગીત છે. એ હૃદય માણસના માટે ભંગીત છે અને અહીંયા ભંગીત હૃદય બતાવ્યું છે. પણ મને એ વિચાર એવો આવ્યો કે ઈસુને જે વેદના થઈ પણ સાથે સાથે દેવને, કારણ કે દેવે જ તપત વિધિ કરી અને પોતાનો એકાધિક ચરિત્ર આપ્યો, તો દેવને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે એક ક્રોસ છે મારાને તમારા શરીરને ટાંકણી પેનિટ્રેટ થાય, આપણને કેટલી પેન થાય છે. તો આ જે વધસ્તંભ છે એ એક પીડા છે, પ્રેમ પ્રગટ થાય છે, પ્રાયશ્ચિત પ્રગટ થાય. પ્રભુના જે બે શિષ્યોની વાત આપણે જાણીએ છીએ, પ્રભુ કહે છે કે માણસનો દીકરો જે છે એ સેવા કરાવે નહીં પણ સેવા કરવાના છે. કોઈ કહે છે હું પ્રભુ જબદીના દીકરાની માં બંને દીકરાઓની ફેવર કરે છે, પ્રભુ એવું થાય કે જ્યારે તું આવે તારા રાજ્યની અંદર એક મારો દીકરો તારી જમણી બાજુ બેસે અને બીજો દીકરો તારી ડાબી બાજુ બેસે, મારા બંને દીકરા શું છે તારી આજુબાજુ રહે. પ્રભુ ઈસુ કહે છે હું જે પ્યારો પીવાનું છે એ પ્યારો તમે પી શકશો, એટલે અમને ખબર નથી કે આપી શકો. પ્રભુ કહે છે કે કદાચ તમે પી શકો, બરાબર, તમારે આપણે બહુ ઝડપથી આ બધી બાબતો કહીએ છીએ પરંતુ ખરેખર એ પ્રભુ પોતે જે દાખલો બેસાડે છે, જે આપણે અહીંયા જોઈએ છીએ કે અશુદ્ધ માણસને, આપણા જેવા માણસને, ચિત્રેલા માણસને એ ઉપર બેસાડે છે અને પ્રભુ એના ભક્તો હોય છે. આ આપણા પ્રભુની રીત છે. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ ખ્રિસ્તનું મન. આ કલ્પના કોણ કરી શકે? કોઈ માણસ આજે આ દુનિયામાં આટલા બધા ઘણા બધા લોકો આવી ગયા, કોઈ આવી કલ્પના નહીં કરી કે હું બીજા માટે જીવા અને તે પણ એના પાપણ માટે પ્રાયશ્ચિત. આપણે કાળા વજસ્તંભથી શરૂઆત કરી કે જ્યાં કોઈ આશા નથી, પણ આપણે જે સાત રંગની અંદર અમે જોયા વર્ણસ્તંભ અલગ અલગ, એમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે આગળ પેલા પેઇન્ટિંગમાં ભંગી પ્રતિમા જોઈ કે ભંગી પ્રતિમાની અંદર ટુકડાઓની અંદર આપણું જીવન જે છે એ વિખરાયેલું છે. પણ હવે આપણે બધા રંગો જે છે એને સમજી શક્યા અને હવે બધા જે છે એને એકત્ર કરવામાં આવે છે ત્યારે સફેદ રંગ બને છે. અને અહીંયા જે એક્ઝિબિશન જે છે એ મેં નક્કી કરેલી કે તારીખ આવી ગઈ, બે દિવસ ખાલી બાકી હતા
અને આ જે ક્રોસ વાળું જે પેઇન્ટિંગ છે એ મારાથી થતું નથી. એ દિવસે રાતે હું આખી રાત બેઠો અને મેં એ પ્રયત્ન કર્યો. 4 વાગી ગયા, થાકી ગયો અને પછી છેલ્લે એ કપડો લીધો અને આખું બધું જે છે એને ભૂસી કાઢ્યો, હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો અને મૂકી દીધું ઉંચકીને સાઈડ પર. અને બીજા દિવસે એક્ઝિબિશન આપ્યા દિવસે અને ફરીથી થયું, ઉપર ગયો અને ઉપર ગયો અને જોયું બધું તૈયાર છે પણ જે વ્હાઇટ ક્રોસ વાળું મારે કરવાનું છે મારા મનની અંદર એ બે હતું કે એ ના થઈ છે. અને મેં જોયું કે નીચે પડ્યું છે, ખબર નહીં શું વિચાર આવ્યો, એને ઉચકીને પાછું મૂક્યું. તમે વાંચશો નહીં, મેં મારું બ્રશ લીધું, પછી ભૂસી કર્યું તો અહીં જે સરફેસ છે બીજા દિવસે જયારે મેં એ બ્રશ લીધું અને મેં જ્યારે એની પર સ્ટ્રોક માર્યા તો જે વસ્તુ મને જોઈ હતી એ પ્રકારનો જે સ્ટ્રોક જે છે એ ડેવલપ થઈ છે. જ્યારે પહેલા જે હું પ્રયત્ન કરતો હતો ત્યારે સરફેસ છે એ પ્રકારની હતી નહીં અને ત્યારે મને પાવ નીકળવો. એક વાક્ય યાદ આવ્યું કે પ્રભુ અમે આખી રાત મહેનત કરી પણ અમને કઈ, પ્રભુએ શું શું કહ્યું કે હવે તમારી પ્રભુ છે. કારણ કે મારો પોતાનો અનુભવ છે કે હું એવું કહેવાય કે ડિસ્ક્લોઝ કરું કે એકચ્યુઅલી એવું બને છે કે ઘણી વાર આગલી મોમેન્ટ પર કશું ખબર જ નથી અને એ વસ્તુ થઈ જાય છે. તને એવું લાગે છે કે કોઈ છે કે જે મને ઇન્સ્પાયર કરે છે એન્ડ ધેટ ઇઝ ધ મિસ્ટરી આઈ લર્ન. હું પોતે ના નથી કરતો એવું મને લાગે છે પણ જાણે કે કોઈક જે છે સમટાઈમ્સ ઇવન બિલીવ રાતે એવી અનુભૂતિ થાય છે કે કોઈ જાણે કે બાજુમાં છે. Somebody is there, whispering, whispering voice. તમને એવું લાગે, અનુભૂતિ થાય કે this is what is happening. અને ઘણી વાર પેઇન્ટિંગ ની અંદર ખાલી જ મારો બ્રશ ફરતું હોય છે ત્યારે અંદરથી ફિગર્સ જે છે એ બ્રશ પ્રમાણે જે ફિગર્સ જે છે એ ડેવલપ થવા માંડે છે. એ છેલ્લું જે છે પ્રભુ યસુને 12 જે ચિત્ર છે એની અંદર જે બેક સાઈડ છે મંદિરની અને આખું જે છે એ કોઈ પેન્સિલથી કલર કર્યું નથી. મોટા ભાગે પેન્સિલ કેનવાસ પર બહુ એ નથી કરતો, ડાયરેક્ટ જે છે બ્રશથી એ બ્રશ સ્ટ્રોકથી એ ફિગર જે છે એ કરવામાં આવે છે અને ત્યારે ધીરે 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 બધી બાબતો ઉપસે છે. તો આ કાર્ય પ્રભુના આત્માનું છે, એમાં પ્રભુને આપણે મહિમા આપીએ છીએ. અને અહીંયા આપણે જોઈએ છીએ કે 3 ક્રોસ છે. પ્રભુ ઈસુને જ્યારે વધસ્તંભે જવામાં આવ્યા ત્યારે બે ચોર હતા એની ડાબી અંદર. અહીં આપણે જોઈએ છીએ કે 3 પ્રકારની માણસની જે અભિવ્યક્તિ છે, ડિવાઇન, ઇવિલ અને હ્યુમન. આ જે 3 ક્રોસ છે ડિવાઇન, ઇવિલ અને હ્યુમન પ્રગટ કરે છે. પ્રભુ ઈસુનો ક્રોસ જે છે એ ડિવિનિટી પ્રગટ કરે છે. ડિવિનિટી તમે ગમે તેટલું ગુંડું કરો એ તમારા માટે સારું જ બને. પ્રભુ ઈસુ માટે ગમે તેટલો આરોગ્ય દુષ્ટતા આજે વધસ્તંભ પર પ્રભુ ઈસુએ પ્રભુ ઈસુના મોઢાથી શબ્દ સુની ગયો એ પિતા. જ્યારે આ જે ચોર હતો એને એકચ્યુઅલી એ પ્રભુ ઈસુને જોયા કેવી વ્યક્તિ છે એને પોતે ઠઠ્ઠામસ કરી
હ્યુમન હાર્ટ, એને કહો કે પ્રભુ જ્યારે તું ફરીથી આવે ત્યારે તું મને તારા રાજ્યમાં યાદ કરજે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે આજે તું મારી સાથે પારાદેશમાં. આ ત્રણ વધસ્તમ ત્રણ બાબત બતાવે છે. અને અહીંયા આપણે ખાસ જે દુઃસહન વિશે જોઈએ છે અહીંયા નજીકમાં આવું, કારણ કે આ જે પેઇન્ટિંગ છે એ ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગેટસેમને બાગ, ગેટસેમને બાગ જે છે એ બહુ પડકારદાયક પેઇન્ટિંગ હતું. મારા એક ટીચર છે, મને કહ્યું કે સંજય જે બધા પેઇન્ટિંગ બનાવ્યા છે પણ હજુ તો એક તારે વિષય કહું છું. અને કહે છે કે ગેટસેમને બાગ, પણ કોઈ પેઇન્ટિંગ જે છે એક્ચ્યુઅલી કે આમ કંઈક બેસી જાઓ અને ધોરવા બેસી જાઓ એવું નથી હોતું, અને મને એનાથી સંતોષ પણ નથી. પણ પ્રભુએ હું પ્રભુનો આભાર માનું છું કે મને આ પેઇન્ટિંગ માટે પ્રેરણા આપી. હવે અહીંયા તમે જુઓ છો કે ગેસેમાને બાગની અંદર પ્રભુ ઈસુને કષ્ટ તાપૂર્વક વેદના સહિત પ્રાર્થના કરતા હોય છે. હવે આપણે વિચાર કરીએ કે ખરેખર એ સમયે શું થયું હશે અને આ પ્રાર્થના એમ કેવી પ્રાર્થના, કે આ જગતની સૌથી યુનિક જે પ્રેયર કહેવાય, ખૂબ એક અજોડ પ્રેયર કહેવાય છે, જે ખરેખર માણસ આપણા ઉદ્ધારના તારણ માટે પ્રભુ ઈસુ જે આગળ વધી રહ્યા છે ત્યારે બહુ કષ્ટ સાથે, કારણ કે આત્મિક યુદ્ધની વાત છે, ભયંકર આત્મિક યુદ્ધ. ઘણીવાર આપણે એવું થાય છે કે આપણો આત્મા કચડાતો એવું લાગે છે, આપણે દુઃખી દુઃખી થઈએ છીએ, આપણને એવું લાગે છે, મને પોતાના ઘણી વાર એટલું અગત્યનો અનુભૂતિ થતી હોય છે, ઘણી વાર એવું લાગે છે કે જરાથી કોઈ અદ્રશ્ય ફોર્સિસ જે છે એ આપણને પ્રેશર કરે છે. આપણે ખબર નથી પડતી, નથી કોઈ કહી શકાતું કે નથી સહી શકાતું, આપણે એકલા જ હોય છે અને આપણે સંઘર્ષ મેળ્યા કરીએ છીએ. આપણે થાય છે કે અંદરથી મને બહુ દુઃખ થાય છે, મને બહુ પીડા થાય છે, બહુ વેદના થાય છે, કોને કહું? તો પ્રભુ ઈસુ જે છે એ ગેસેમાને બાગની અંદર, ગેસેમાને બાગની અંદર પ્રભુ ઈસુ પ્રાર્થના જૈતુનના જે વૃક્ષો આવ્યા છે, જૈતુનના જે ફળ છે એને પથ્થરથી પીળીને એમાંથી તેલ કરવામાં આવે છે અને એને ક્રશ કરવામાં આવે છે. અને આ ગેટસેમને બાગની અંદર પ્રભુ ઈસુની પ્રાર્થના એટલે ખૂબ અજોડ છે અને સાતત્ય બહુ સૂચિત છે, અને એ પ્રગટ કરે છે કે ઈસુનો આત્મા બી જાણે કે ઓઇલ પ્રેસની અંદર જાણે પ્રેસ થતો એ રીતની વેદના થાય છે. અને ત્યારે ઈસુનો જે પસ્યો છે એ લોહીના ટીપા છે. માણસ જાતના ઇતિહાસમાં આ રેર ઘટના નોંધાઈ છે. અત્યાર સુધી એવું કહે છે કે લિયોનાર્ડો વિન્સી એણે એક ઐતિહાસિક રીતે એક સોલ્જરને આ રીતના મરતા જોયો છે, એની એંગ્વિશ જે છે એટલી બધી હતી કે સોલ્જરનો પરસો લોહીના ટીપા જેવો થઈ ગયો. એ કોઈકે નોંધ્યો છે, એવું બીજું કોઈ જગ્યાએ નોંધેલું હોય તો એ નવા કરવાનું કે ઈસુનો પરસો લોહીના ટીપા જેવો થયો. હવે તમે વિચાર કરો કે જ્યારે બાઇબલમાં બી લખ્યું છે તો વિજ્ઞાનની દ્રષ્ટિએ તપાસ છે કે ખરેખર આવું થઈ શકે છે, તો હા એ વાત સાચી છે, વિજ્ઞાન સાબિત કરે છે. એટલે આપણે હિમેટો ડ્રાઈવ ડ્રાઈસિસ કહે છે, અહીંયા મેં લખ્યું છે હિમેટો હાઇડ્રોસિસ, મેડિકલ નામ છે હિમેટો હાઇડ્રોસિસ. એની અંદર જે માણસના ચામડી નીચે જે પશ્વે ગ્રંથિઓ છે, સ્વેટ ગ્લેન્ડ્સ, એ જે ગ્લેન્ડ્સમાં જે લોહીની જે નળીકાઓ છે એક્સ્ટ્રીમ પેઇનની અંદર એ લોહીની નળીકાઓ ફાટી જાય છે અને ત્યારે પશુઓ જે છે એની સાથે લોહી ભળી જાય છે અને પશુઓ જે છે લોહીના ટીપા જેવા થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જે ઘમાસાણ જે આત્મિક યુદ્ધ જે છે એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના જે પ્રાર્થના છે અને તે એટલા માટે આકાશમાંથી એક દૂત જે છે પ્રભુને બળ આપતો અને અહીંયા શિષ્યો મૂકી રહ્યા છે અને આ બાજુ લોકો પકડવા માટે આવી રહ્યા છે. અને આવી વેદના વચ્ચે આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો પ્રાણ પામે.
આપણે ત્યાં જે મૂકવામાં આવ્યું છે કિલ્લા, એ કિલ્લા જે છે આર્થિક સાત દિશાના કિલ્લા, એ માણસનું શરીર એના પર લટકી એવા એવા કિલ્લા, એ અર્સિન લોકોએ આ વધસ્તંભ પર લટકાવવાની પદ્ધતિ શોધેલી. પછીથી રોમનો ગ્રીક પાસે આવી, ગ્રીક પછી ગ્રીક ને પછીથી એ આવા કિલ્લા જે છે આપણે જોઈએ છે, અને એના પર આખું શરીર લટકી રોમન સૈનિકોએ એટલે કે રોમનોએ આ પછી બહુ ડેવલપ કર્યું, અને ખાસ પ્રકારની તાલીમથી સૈનિકો એ પોતે ખાસ જગ્યા પર સ્પોટ ઉપર હાથ ઉપર એ લોકો એ કિલ્લા જે છે મૂકે, અને બરાબર હાડકાની વચ્ચે એ પોલાણ જે છે એ જ્યાં તમારું શરીર લટકતું રહે ત્યાં એ કિલ્લો બાંધે. અને આ એકચ્યુઅલી આજે આપણને એ નથી આપણે જાણતા, પણ એ સમયમાં આ બહુ પ્રચલિત પદ્ધતિ. અને એવું કહેવાય છે કે સિકંદરે તો એ ગામની 12,000 જણને એટલે આ આખી જે એક્ઝિબિશન છે એની અંદર આપણે જેને આ બધા બાબતો જોઈ, અને ત્યારે આપણે પ્રશ્ન થાય છે કે આવો પ્રતિભાવ શું હોય છે. અને એક માત્ર પ્રભુ શું કહે છે કે પ્રશ્નો કેમ કે આકાશ માણસની જે પર્સનાલિટી છે એમાં ત્રણ બાબત છે. એક તો એની બુદ્ધિ છે કે જેનાથી બધું એને યાદ રહે છે, બીજું એની ઇમોશન્સ છે કે જેનાથી એને દુઃખ થાય છે, અને ત્રીજી બાબત એની વિલ છે, એની ઈચ્છા શક્તિ છે કે જેનાથી એ નહીં કરી શકે. ઈશ્વરે માણસને આવી સક્ષમ પ્રતિભા સાથે બનાવ્યો છે, અને એટલે સુવાર્તા જ્યારે એની પાસે આવે છે, સુવાર્તા પ્રભુ ઈશ્વરની પાસે આવે છે અને સુવાર્તા એને એના પાપ જે છે એને યાદ કરાવે છે. હવે કોઈ માણસ એવું તો નહીં કહેતું કે હું મને પાપ મારું યાદ નથી, આપણે એવું નહીં કહી શકતા કે મને મારું ભાવ યાદ નથી, કારણ કે આપણી સ્મરણ શક્તિ આપણે યાદ કરાવશે. ઘણા માણસો કશું બોલી ના શકે પણ તોય દર 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 આંસુ આંખમાંથી નીકળવા માંડે છે, કોઈ કહેતું નથી એને કશું કહેતું નથી, પણ એ રડવા માંડે છે. એનું કારણ શું છે? કારણ કે એના અંદરથી સુવાર્તા જ્યારે એની આગળ આવે છે ત્યારે સુવાર્તા એને એનું પાપ જે છે એને યાદ કરાવે છે, અને એની ઇમોશન્સ જે છે એનાથી એને દુઃખ થાય છે, અને એની જે ફ્રી વિલ છે એની ઈચ્છા શક્તિ છે એનાથી એ કહે છે કે પ્રભુ હવેથી હું પાપ નહીં કરું. અને આ ત્રણ બાબત જ્યારે ભેગી થાય છે ત્યારે જે અભિવ્યક્તિ બને છે એનું નામ છે પસ્તાવો. પ્રભુ ઈસુ જ્યારે એમ કહે છે કે પસ્તાવો કરો તો ખાલી નથી કહેતા, કારણ કે પ્રભુ ઈસુ સામે આપણને એવી કન્ટેન્ટ આપે છે, એક એવી વાત આપણી સમક્ષ રજૂ કરનાર છે કે જે ખરેખર આપણા માટે આપણે પસ્તાવા કરવું જોઈએ. અને અહીંયા આ વ્યક્તિ પસ્તાવી હૃદય વળે છે, પણ સાથે સાથે તમે અહીંયા બીજી બે વ્યક્તિને જુઓ છો કે જેમના માટે વધસ્તંભ જે છે એ મૂર્ખતા સમાન છે. ઘણા બધા લોકોને જગતની અંદર તમે જુઓ વધસ્તંભની વાત કરો તો એમને એવું લાગે આ મૂર્ખતા છે, બહુ તો કંઈ ખોટું છે. અને જે વિદ્વાનો છે એ પોતાના જ્ઞાન અને વિદ્વતામાં મસ્ત છે, એ લોકો એનો નકાર કરે છે. કેટલાક લોકોની પાસે પાવર છે, સત્તા છે, એમના માટે પણ વધસ્તંભની વાત પણ જે લોકો ખરેખર ભંગિત હૃદય પોતાના પાપની માફી માટે જ્યારે પ્રભુના ચરણે નમી જાય છે ત્યારે પ્રભુ એને માફી આપે છે, એનું ઉદ્ધાર કરે છે, એનો હાથ પકડી લે છે, એને ખેંચી પાડે છે. અને ત્યારે અહીંયા આપણે જોઈએ છીએ
કે પ્રભુ પોતે કહે છે કે હું પુનરુત્થાન જીવન છું. શું વાત ત્યાં અટકતી નથી, વાત અટકતી નથી આપણા પૃથ્વીના જીવન ઋતુ એ નથી, પણ આપણા અનંત જીવન માટેની વાત છે. અને અહીંયા જે કહેવામાં આવ્યું છે, પ્રભુ પોતે કહે છે કે હું પુનરુત્થાન થતા જીવન છું, એટલે કે જ્યારે હું ફરીથી આવીશ તો જો તમે મરી ગયા હશો તો તમે પાછા ઉઠશો. કેટલી મહાન આશા છે! આવું બનશે, આવી ઘટના બનશે, અને વિશ્વાસ આપણને મળે કે હા, હું જ્યારે મારો પામીશ તો પણ. એટલે કે વાત અટકતી નથી, પ્રભુ આપણને આશા આપે છે. બી વોન્ટે. અને છેલ્લે આ જે મીટિંગ છે એનો વિષય છે ડિસિઝન. યોએલ પ્રબોધક એના પુસ્તકમાં લખે છે કે લોકોના ટોળે ટોળા ન્યાય ચુકાદાની ખીણમાં, લોકોના ટોળે ટોળા, મલ્ટિટ્યુડ મલ્ટિટ્યુડ ઇન ધ વેલી ઓફ ડિસિઝન. આપણે બધા અત્યારે જ્યાં ઊભા છે ને એ એકચ્યુઅલી ન્યાય ચુકાદાની ખીણમાં ઊભા છે. અને મારે ને તમારે એ નિર્ણય કરવાનો છે કે ખરેખર હું ક્યાં જવા માંગુ છું, આ બાજુ જવા માંગુ છું કે આ બાજુ જવા માંગુ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની સુવાર્તા બે બાબત સ્પષ્ટ કરે છે, એક સાંકળો માર્ગ છે અને બીજો સાંકળો માર્ગ જે છે એ અનંત જીવન પ્રાપ્ત કરે છે, એ બળો માર્ગ જે છે એ નાશ પામે છે. અને આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉત્તમ ઘેટા પાડે છે, એના ઘેટાને સાથ પાડે છે, એના ઘેટા એનો અવાજ સાંભળે છે. અને અહીંયા સૈતાન જે છે, જે બકરા છે, જે બકરા જેવી પ્રકૃતિ છે, મનોવૃત્તિ છે, પ્રવૃત્તિ છે, જે છેવટે સૈતાન એને નાશ પામે છે. બહુ સ્પષ્ટ રીતે વાત આપણી સમક્ષ બે માર્ગ બતાવે છે. અને આજે આપણે નિર્ણય કરવા માંગીએ છીએ કે હું ખરેખર કયા માર્ગે જઈ રહ્યો છું, કયા માર્ગે જવા માંગુ છું. આપણે જે શરૂઆત કરી, પ્રભુ કહે છે કે હું માનું છું, જે મારી પાછળ આવે છે તે મારામાંથી જીવન, જો કે હું આ બાજુ ચાલતો હો પણ પ્રભુ કહે છે એ મારી પાછળ આ માર્ગે. તમે જુઓ I will clean.